ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરના નિવેદને આજે ફરી ખળભળાટ મચાવી દીધો છે. અલ્પેશ ઠાકોરે આ નિવેદન બનાસ ડેરીમાં ઠાકોર સમાજના પ્રતિનિધિને મૂકવાને લઈ કર્યું છે. આજે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે બનાસ ડેરી મામલે નિવેદન કર્યું હતું કે બનાસ ડેરીમાં ઠાકોર સમાજના પ્રતિનિધિ હોવા જોઈએ. પરંતુ અલ્પેશ ઠાકોરને એ ખબર ન હતી કે છેલ્લા 5 વર્ષથી બનાસ ડેરીમાં ઠાકોર સમાજનો પ્રતિનિધિ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. જોકે ભાભર તાલુકા પ્રમુખ કરસનજી ઠાકોર છેલ્લા 5 વર્ષથી બનાસ ડેરીના નિયામક મંડળમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને તે અત્યારે પણ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં હોદ્દા ઉપર યથાવત છે. ત્યારે આ મામલે શંકરભાઈ ચૌધરીએ પણ અલ્પેશ ઠાકોરના નિવેદન સામે પ્રતિક્રિયા આપી હતી અને કરસનજી ઠાકોર ચૂંટણી લડ્યા ન હતા છતાં પણ બનાસ ડેરીના નિયામક મંડળ બનાસ ડેરીમાં ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ આપી રહ્યું છે. અલ્પેશ ઠાકોરના આ નિવેદન સામે શંકરભાઈ ચૌધરી અને ઠાકોર સમાજના ડિરેક્ટર કરસનજી ઠાકોરે પણ નિવેદન આપીને ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હોવાની વાતને સમર્થન આપ્યું હતું. આવનારા સમયમાં ટૂંક સમયમાં 2 મહિનાની અંદર બનાસ ડેરીની અંદર વિશેષ અધિકાર સાથે ઠાકોર ડિરેક્ટર મુકાશે. આ હું કહું છું. એટલે જે લોકો એવું કહેતા કે આ લિસ્ટમાં ઠાકોર નથી, તો આ બનાસ ડેરીની અંદર જે કોઈ મારા દોસ્તો મારા મિત્રો યુવાનો સાંભળતા હોય, ઠાકોર ડિરેક્ટર આવવાનો છે અને તાકાતથી આવવાનો છે. ઠાકોર ડિરેક્ટર બનાસ ડેરીમાં 100% આવશે, મને સંપૂર્ણ શ્રદ્ધા છે. મારું નામ કરસનજી અરજનજી ઠાકોર, હું ભાભર તાલુકા ઠાકોર સમાજનો પ્રમુખ છું. હું બનાસ ડેરીમાં છેલ્લા 5 વર્ષથી ડિરેક્ટર તરીકે ફરજ બજાવું છું. અત્યારે હાલ પણ હું ડિરેક્ટર તરીકે ચાલુ છું અને ઇતિહાસમાં પહેલી વખત માન્ય ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે ઠાકોર સમાજને બનાસ ડેરીમાં પ્રતિનિધિત્વ આપ્યું છે, મને આખા સમાજને આપ્યું છે, એ બદલ હું ગૌરવ અનુભવું છું અને હું અત્યારે હાલ પણ બનાસ ડેરીમાં ડિરેક્ટર તરીકે ચાલુ છું. ધન્યવાદ. ગયા 5 વર્ષમાં પણ હતા ઠાકોર સમાજમાંથી કરસનજી ઠાકોર અને આવનારા 5 વર્ષમાં પણ રહેશે, એટલે હું માનું છું કે એક દરેકનું પ્રતિનિધિત્વ રહે એવો ભાવ જે હોય છે. ગયા વખતે ચૂંટાઈને નહોતા આવી શક્યા, પરંતુ પાસેથી આવ્યા પછી કરસનજીને રાખ્યા હતા અને 5 વર્ષ એમણે પૂરા કર્યા છે. આવનારા સમયમાં પણ ઠાકોર સમાજમાંથી પ્રતિનિધિત્વ મળશે.